સુરત શહેરમાં વાહન ચોરીના ગુનાઓની શોધી કાઢવા અને આરોપીઓને શોધી અને સજા આપવા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે દરમિયાન પુણા લેન્ડમાર્ક પાસે જાહેર રોડ પર ચોરીની બાઇક સાથે એક યુવાન ઉભો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અઠાવીસ વર્ષીય અશોક બંસીદાસ વૈષ્ણવની ધરપકડ કરી હતી મૂળ રાજસ્થાનના ટીકર જિલ્લાના રહેવાસી અને હાલ તે સુરતમાં રહે છે પોલીસે અશોક પાસેથી નંબર પ્લેટ વગરની હીરો કંપનીની એચએફ ડિલક્ષ મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા ત્રીસ હજારની મુદ્દામાં ધમાલ સાથે ઝડપી પાડ્યું હતું અશોક પાસેથી બે બાઇક પોલીસને મળી આવી હતી ત્યારે અશોકે પોલીસને જણાવ્યું હતું કે તે બેરોજગાર હોવાના કારણે તેની બાઇકની ચોરી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે મોટરસાઇકલ આશરે વીસ બાવીસ દિવસ પહેલા જૂની બોમ્બે માર્કેટના પાર્કિંગમાંથી ચોરી કરી હતી તેની નંબર પ્લેટ કાઢી સુરત શહેરમાં ફેરવતા હોવાની કબૂલાત આરોપીએ કરી હતી જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત